નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મારું ગુજરાત જૉસમાં આજે વાત કરીશું શિષ્યવૃત્તિઓ વિશે જે વિદ્યાર્થીઓની કારકિર્દીને ઘડતર થવા માટે સહાયરૂપી યોજનાઓ છે તો જાણી લઈએ વિગતવાર કઈ રીતે તમે આનો લાભ લઈ શકો છો આના માટે ક્યાં અરજી કરવાની રહેશે વગેરે વિગતમાં જાણકારી તો સર્વપ્રથમ જાણીએ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશે આ યોજના મિત્રો ધોરણ બારમાં એસી પસન્ટાઇલ રેન્ક મેળવના વિદ્યાર્થીઓને સ્થાનક કક્ષાના અભ્યાસક્રમ માટે પચાસ ટકા ટ્યુશન ફી સહાય અને છાત્રાલય તેમજ પુસ્તક સહાય આપવામાં આવશે મિત્રો મળવા રકમ વાર્ષિક આવી હશે તો વાર્ષિક ટ્યુશન ફી પચાસ ટકા આપવામાં આવશે મતલબ દસ હજારની મર્યાદા હશે મિત્રો વધુમાં વધુ દસ હજાર સુધી આપવામાં આવે છે હોસ્ટેલમાં રહેવા જમવા માટે સહાય વધુમાં વધુ બાર હજાર સુધી આપવામાં આવશે મિત્રો જેના માટે આવક મર્યાદા છ લાખ સુધીના અરજી કરી શકે છે જેના માટે તમે વધુ માહિતી માટે એમ વાય એસ વાય ડોટ ગુજરાત ડોટ એનઆઈસી ડોટ ઇન ઉપર જઈને મેળવી શકો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આગળ વધીએ મિત્રો ઉચ્ચતર શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના જેના અંતર્ગત સરકાર અને ગ્રાન્ટ શાળા તથા કોલેજ કક્ષા જુદા જુદા અભ્યાસક્રમો કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહે છે જેનો લાભ વાર્ષિક આવીતને છે રકમ ધોરણ અગિયાર બાર તથા ફાઇનાન્સ આર્ટ્સ માટે હજાર રૂપિયા સાયન્સ કાયદો ફાર્મસી માટે બે હજાર રૂપિયા આયુર્વેદિક તથા પિંજામાં ત્રણ હજાર અને ટીબીબી તથા એન્જિનિયરિંગ કોર્સ માટે છ હજાર રૂપિયા મળવાપાત્ર રહે છે જેના માટે જે આવક મર્યાદા જે રાખવામાં આવેલી છે એ અઢી લાખ રૂપિયા રાખવામાં આવેલી છે જેના માટે તમે ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ જી ડોટ ઇન ઉપર જઈને એની માટે ફોર્મ તથા એનું માહિતી મેળવી શકો છો આગળ જોઈએ મિત્રો સંશોધન શિષ્યવૃત્તિ યોજના આમાં મિત્રો અનુસ્થાનક પછી યુનિવર્સિટી ખાતે સાયન્સ શાખામાં સાયન્સના વિષયોમાં સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ મળવા પાત્ર રહે છે જેનામાં આ રકમ વાર્ષિક રૂપિયા દસ હજાર રૂપિયા મળવા પાત્ર રહે છે આવક મર્યાદાની આમાં જરૂર નથી મિત્રો આનામાં તમે સાયન્સના કુલ છ વિષયો માટે પચીસ વર્ષની ઉંમર સુધી તમે ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ડોટ ઉપર જઈને આમાં લાભ લઈ શકો છો આગળ વધીએ મિત્રો સરકારી કોલેજના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજના આમાં મિત્રો માત્ર સરકારી કોલેજના અભ્યાસ કરતા સાયન્સ કોમર્સ અને આર્ટ્સ પ્રવાહના વિદ્યાર્થીઓ જે પહેલાં બીજા અને ત્રીજા ક્રમમાં ઉત્તરણી થનાર વિદ્યાર્થીઓને આ મળવાપાત્ર રહે છે જેમાં વાર્ષિકમાં ત્રણ હજાર બે હજાર હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે જે એક જ વાર મળશે મિત્રો જેના માટે આવક મર્યાદા કંઈ નથી જેના માટે અરજી કરવા માટે તમે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ જી ડોટ ઇન ઉપર જઈને આના માટે વધારે માહિતી તથા અરજી અહીંયાથી કરી શકો છો એના પછી ફેલોશિપ શિષ્યવૃત્તિ યોજના આવા મિત્રો દસમા ધોરણમાં સિત્તેર ટકા ઉપરથી પાસ કર્યા પછી ધોરણ અગિયાર અને ત્યારબાદના અભ્યાસક્રમો મા મેરિટના ધોરણે એસટી એસસી ઓબીસી સી ઓ અને અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને વાર્ષિક ધોરણે રકમ ચૂકવવામાં આવશે મિત્રો જે રકમ હશે એ આવી રીતના છે માધ્યમિક કક્ષાએ બે હજાર સ્થાનિક કક્ષાએ ત્રણ અને અનુસ્થાનિક કક્ષાએ પાંચ હજાર આપવામાં આવશે મિત્રો જેના માટે આવક મર્યાદા અઢી લાખ રૂપિયા રાખવામાં આવેલી છે તમે વધુ માહિતી તથા અપ્લાય કરવું હોય તો ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર મેળવી શકો છો આગળ જોઈએ મિત્રો રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી એન ધોરણ અગિયારથી શરૂ તો આમાં મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષામાં બંને તબક્કામાં ઉત્તર્ણિત થયેલા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ આપવામાં આવશે જેમાં મિત્રો જે રકમ હશે એ આવી રીતના છે ધોરણ અગિયાર અને બારમાં માસિક રૂપિયા એક હજાર બસો પચાસ રૂપિયા આપવામાં આવશે અંડર ગ્રેજ્યુએટ પીજી અભ્યાસ કરતાં માસિક રૂપિયા બે હજાર રૂપિયા આપવામાં આવશે પીએચડી અને યુજીએસસીના નિયમ મુજબ અને આવક મર્યાદા આમાં જરૂર નથી મિત્રો અને તમે અપ્લાય ક્યાંથી કરશો વધુ માહિતી તમે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ડોટ ઉપર મેળવી શકો છો આગળ વધીએ મિત્રો દિવ્યાંગ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજના આને અંતર્ગત મિત્રો ચાલીસ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ તથા વિકલાંગ ઓળખ કાર્ડ ધરાવતા અથવા વાર્ષિક પરીક્ષામાં ચાલીસ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોય તો એ વિકલાંગ વિદ્યાર્થીને ધોરણ એકથી ધોરણ સાત સુધીમાં ભણતા વિકલાંગ હોય તો એને વાર્ષિક એક હજાર રૂપિયા આપવામાં આવશે ધોરણ આઠથી તે તેથી વધુમાં ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીને વાર્ષિક જે પંદરસો રૂપિયા આપવામાં આવશે અને એનાથી વધુ ક્યારેમાં ભણતા હશે તો એમને પાંચ હજાર રૂપિયા સુધી સહાય આપવામાં આવશે મિત્રો જેના માટે આવક મર્યાદા ઈ અઢી લાખ રૂપિયા રાખવામાં આવેલી છે જેનામાં તમે વધુ માહિતી તમે આ પોર્ટલ ઉપર જને મેળવી શકો છો આગળ વધીએ મિત્રો વોર કન્સેશન સ્કોલરશિપ યોજના આમાં મિત્રો યુદ્ધમાં મર્યા ગયેલા સૈનિકોની બાળકોની ફી માફી ગણવામાં આવશે અને પુસ્તકો વગેરે જેવી સવલતો આપવામાં આવશે મિત્રો ફી માફી અને વગેરેની રકમ કઈ રીતે હશે આ રીતના છે ફી માફી ગણવા માટે પુસ્તક તેમજ હોસ્ટેલ ફી વગેરે જેવી શૈક્ષણિક સવલતો આપવામાં આવે છે મિત્રો આના માટે આવક મર્યાદાની કંઈ જરૂર નથી આના માટે વધુ માહિતી તમે ડિજિટલ ગુજરાત ડોટ જીવી ડોટ ઇન ઉપર જઈને મેળવી શકો છો આગળ વધીએ મિત્રો મેરિટ કમ મીન્સ શિષ્યવૃત્તિ યોજના જેમાં મુસ્લિમ ખ્રિસ્ત શીખ બૌદ્ધ જૈન પારસી ધાર્મિક લઘુત્તમ માટે મેડિકલ એન્જિનિયરિંગ જેવા વ્યવસાયિક અભ્યાસ કરતા હોય તો એને માટે જે હોસ્ટેલર હોય એમાં માસિક હજાર રૂપિયા અને ડેસ્કોલર હોય એને માસિક પાંચસો રૂપિયા આપવામાં આવશે જેના માટે આવક મર્યાદાની જરૂર નથી મિત્રો તમે આના માટે સ્કોલરશિપ ડોટ ડોટ ઉપર જઈને માહિતી મેળવી શકો છો એના પછી જોઈએ તો મિત્રો સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશિપ ફોર કોલેજ એન્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ જેમાં હન્ડ્રેડ પર્સન્ટ સ્કેન્ડ દ્વારા છે મિત્રો આવા મિત્રો કોલેજ કક્ષાના મળવાપાત્ર રહે છે આ સ્કોલરશિપ જેમાં ધોરણ બારમાં ઓછામાં ઓછું એંશી પર્સન્ટાઇલથી પાસ હોવો જોઈએ મેરિટના ધોરણે કેટેગરી વાઇસ અને કુમાર કન્યાને એનાયત આપવામાં આવશે આ રકમ જે હશે એ આવીતના છે મિત્રો સ્થાનક કક્ષાના માટે દસ હજાર અને અનુસ્થાનક કક્ષાના વીસ હજાર આપવામાં આવશે મિત્રો જેના માટે આવક મર્યાદા જે છે છ લાખ સુધી હોવું છે જેના માટે વધુ માહિતી અને અરજી કરી શકો છો સ્કોલરશીપ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તો આ હતી શિષ્યવૃત્તિ યોજના વિશે માહિતી આશા કરું છું વિડીયો પસંદ આવ્યો છે લાઇક કરજો શેર કરજો જેથી તમારા મિત્રો પર આના વિશે માહિતી મળી રહે જેથી એને આનો લાભ લઈ શકે છે જય હિન્દ જય ભારત